અમદાવાદમાં ઘરફોડ ચોરી કરનારા રીઢા આરોપીની ધરપકડ થઈ છે। મણિનગરથી વટવા સુધી ઘરફોડ ચોરીને અંજામ આપી ચૂક્યો છે આ શખ્સ। ત્યારે પોલીસે 11,80,000નો મુદ્દામાલ તેની પાસેથી રિકવર કર્યો છે। આરોપી પરેશ સોની પાસેથી ચોરીનું એક્ટિવા અને સોના ચાંદીના દાગીના જપ્ત કર્યા છે। ત્યારે આરોપીએ કરી 6 અન્ય ગુનાઓની પણ કબૂલાત કરી છે। મણિનગર પોલીસે આરોપીને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। आज मुझे संवाददाता अनिता पटणी फोनलाइन पर जोड़ाई गया छे। अनिता, एक अमदावाद में घरफोड़ चोरी करनारो रीढ़ो गुनेगार जेनी धरपकड़ पोलीसे करी छे, मणिनगर थी वटवा सुधीना ए विस्तार में घरफोड़ चोरी ने अंजाम आपी चुक्यो छे। शुं कार्यवाही अनिता? અંકુર, જે પ્રકારે ગરફોડ ચોર જે રીતે ચોર છે તેની મણિનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। પરેશ સુરેશભાઈ સોની નામનો આજે વસ્ત્રાલનો રહેવાસી યુવક, જે પોતે જે ક્રિકેટ પટ્ટાનો શોખીન હતો અને જેના કારણે તેને ક્રિકેટ પટ્ટામાં લાખો રૂપિયાનું દેવું થઈ ગયું હતું, જેથી તેને પોતાની ઇન્કમ શરૂ કરવા માટે એક જે વાહન ચોરી કરી હતી ને, વાહન ચોરી દ્વારા તે મુસાફરોને ભાડા પટ્ટે ત્યાં ફેરવતો હતો રેપિડો સર્વિસના નામે। પરંતુ રેપિડો સર્વિસના નામે તેણે ઘરફોડ ચોરી કરવાનું કાવતરું રચ્યું હતું। એટલું જ નહીં, તે જે ઘર બંધ હાલતમાં હતા તે ઘરમાં જઈને તાળું તોડીને મકાનમાંથી જે લોક તોડી નકુચો સાથે તે ચોરીને અંજામ આપતો હતો। આ પ્રકારે તેને સોના ચાંદીના દાગીના સહિત લાખો રૂપિયાની ચોરી કરી હતી। છેલ્લા 4 મહિનાથી આ ચોર સક્રિય હતો અને જુદા વિસ્તારમાં લાખો રૂપિયાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે। મણિનગર ઉપરાંત બી તેને જુદા જુદા વિસ્તારમાં ચોરી કરી હતી, જેમાં ખાસ કરીને જે વાત કરીએ તો આરોપી સાથે અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે નહીં તે મુદ્દે પણ કરી રહી છે। પરંતુ તેની તપાસમાં મણિનગર રામોલ વટવા જીઆઈડીસી અને ગુજરાત યુનિવર્સિટીમાં તેને ઘરફોડ ચોરીને અંજામ આપી હોવાનું ખુલતા હાલ તો 6 ગુનાનો ભેદ ઉકેલીને પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ અનિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।